રાજ્ય સહિત દેશભરમાં આજે હર્ષોલ્લાસ સાથે ધૂળેટીના પર્વની કરાઈ રહી છે ઉજવણી. રંગોત્સવના આ પાવન પર્વે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છા. અયોધ્યામાં રામલલ્લાની ઉજવાઈ પ્રથમ હોળી. ઉત્તર પ્રદેશના મથુરા, વૃંદાવન અને ઉજ્જૈનના મહાકાલમાં રમાઈ હોળી. વારાણસીનું દશાશ્વમેઘ ઘાટ હોળીના રંગે રંગાયું, તો રેતી કલાકાર સુદર્શન પટનાયકે ઓડિશાના પુરીમાં બીચ ઉપર રેતી કલાકૃતિ બનાવી હોળીની પાઠવી શુભેચ્છા. અમદાવાદ, વડોદરા, સુરત સહિતના તમામ શહેરોમાં લોકો હોળીના રંગે રંગાયા. લોકો ડીજે અને ગરબાના તાલે ઝૂમ્યા. હનુમાનજી મંદિર ખાતે ધૂળેટીની પર્વની ઉજવણી કરાઈ. હવામાં 51,000 નેચરલ કલરના 400 બ્લાસ્ટ કરાતા ભક્તો ધૂળેટીના રંગે રંગાયા. તો તાપીમાં આંતરરાષ્ટ્રીય નૃત્યાંગના ગુલાબ સપેરાએ નૃત્ય વડે સૌને કર્યા મંત્રમુગ્ધ. લોકસભા ચૂંટણીને લઈ ભાજપની 5મી યાદી જાહેર. ભાજપે કંગના રણૌત, નવીન જિંદલને આપી ટિકિટ. રવિશંકર પ્રસાદ અને મેનકા ગાંધીને પણ કરાયા રિપીટ. ભાજપે ગુજરાતની 6 બેઠકો માટે ઉમેદવારો કર્યા જાહેર. મહેસાણામાં હરિ પટેલ, સાબરકાંઠામાં શોભના બારૈયા, સુરેન્દ્રનગરમાં ચંદુ શિહોરા, જૂનાગઢમાં રાજેશ ચુડાસમા, અમરેલીમાં ભરત સુતરિયા, વડોદરામાં ડોક્ટર હેમાંગ જોશીને મળી ટિકિટ. તમામ ઉમેદવારોએ પાર્ટી હાઈકમાન્ડનો માન્યો આભાર. ભાજપે વડોદરા અને સાબરકાંઠાના બેઠક પર બદલ્યા ઉમેદવાર, જ્યારે જૂનાગઢથી રાજેશ ચુડાસમાને કરાયા રિપીટ. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્ર મુંજપરા અને નારણ કાછડિયાની કપાઈ ટિકિટ. કોંગ્રેસની હજુ 8 બેઠકો ઉપર ઉમેદવારો જાહેર કરવાના બાકી. જીનેવામાં 148મી આઈપીયુ એસેમ્બલીમાં ભારતે પાકિસ્તાનને લીધું આડે હાથ. રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ નારાયણ સિંહે કહ્યું કે જમ્મુ અને લદ્દાખ ભારતનું અભિન્ન અંગ, આ સત્યને નકારી શકાશે નહીં. આઈપીએલમાં આજે બેંગ્લુરુ અને પંજાબ વચ્ચે ટક્કર. ગઈકાલની મેચમાં ગુજરાત ટાઇટન્સનો રોમાંચક વિજય. મુંબઈ ઇન્ડિયન્સને 6 રનથી હરાવ્યું. મુંબઈ ઇન્ડિયન્સ સતત 11મી વખત સિઝનની પ્રથમ મેચ હાર્યું.